એસબીએસ ન્યૂઝ ચેનલના દર્શકોનો હૃદયથી સ્વાગત. હું કલાના ચેતન દાસ બોલું છું. ઇસ્કોન મંદિર કપવાડાથી હરે કૃષ્ણ ગૌશાળાથી. તો હું એનએસ ચેનલના દરેક દર્શકોને હાર્દિક આમંત્રણ આપું છું કે કાલે અને પરમ દિવસે જન્માષ્ટમીનો મહોત્સવ અને નંદોત્સવનો મહોત્સવ ઉજવવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે સવારે વહેલા 4:30 વાગે ભગવાન શ્રી કૃષ્ણની જગન્નાથ બલદેવ સુભદ્રાજીની મંગળા આરતી થશે સવારે 4:30 વાગે. ત્યારબાદ 7:30 વાગે ભગવાનને નવા વસ્ત્ર અલંકાર ડેકોરેશન સાથે 56 ભોગના દર્શન સવારે 7:30 વાગ્યાથી લઈ રાત્રે 2 વાગ્યા સુધી ભગવાનના નવીન વસ્ત્રોના દર્શન થશે. બપોરે 12:30 વાગે ભગવાનની રાજભોગ આરતી થશે. સાંજે 6:30 વાગે સંધ્યા આરતી અને ત્યારબાદ સ્ટેજ પ્રોગ્રામ શરૂ થશે, જેમાં ગુરુ ગ્રુપ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની લીલા ઉપર નૃત્ય નાટિકા, ત્યારબાદ ડ્રામા અને ભગવાન કૃષ્ણની લીલા ઉપર ભાગવત પ્રવચન પણ થશે. અને રાત્રે 11:30 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મનો અભિષેક મનાવવામાં આવશે અને ભગવાન આખો દિવસ હિંડોળાના દર્શન પણ થશે. અને રાત્રે ભગવાનને દૂધ, દહીં, ઘી, માખણ, અલગ અલગ ફળોના રસો દ્વારા ભગવાનને અભિષેક કરવામાં આવશે અને રાત્રે 2 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. આખો દિવસ જેટલા બી દર્શનાર્થીઓ આવશે એ દરેક દર્શનાર્થીઓને ભગવાન શ્રી કૃષ્ણનો પ્રસાદ ફ્રીમાં વિતરણ કરવામાં આવશે. અને એકાદશી છે તો મંદિર તરફથી એવું આયોજન છે કે 25-30 હજાર લોકોને ફરાળી પ્રસાદનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસે સવારે નંદોત્સવના દિવસે પરમ દિવસે રવિવારે ફરીથી 4:30 વાગે ભગવાનની મંગળા આરતી થશે અને 7:30 વાગે નંદોત્સવના દિવસે પણ ભગવાનને નવા વસ્ત્રો, અલંકાર અને ફૂલોથી સજાવવામાં આવશે અને ઠાકુરજીને ફરીથી નંદોત્સવના દિવસે પણ 56 ભોગ લાગશે. એ દિવસે અમારા ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય ભક્તિવેદાંત સ્વામી એમનો પણ આવિર્ભાવ દિવસ છે. એ દિવસે પ્રગટ થયા હતા. અમે એનએસના દરેક દર્શકોને હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે ભગવાન કૃષ્ણના હિંડોળા ઝુલાવા આવે નંદોત્સવના દિવસે અને પ્રભુપાદજી ભક્તિવેદાંત સ્વામીના આવિર્ભાવના દિવસે અહીંયા અમે ભંડારાનું આયોજન રાખ્યું છે. સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ભંડારો ચાલશે. એની અંદર ભરપેટ ભોજન પ્રસાદ નિઃશુલ્ક 5-10 હજાર લોકોને વિતરણ કરવામાં આવશે. અમે વિનંતી કરીએ છીએ દરેક ભાવિક ભક્તોને કે ભગવાન કૃષ્ણની જન્માષ્ટમી અને નંદોત્સવમાં ભાગ લે અને પોતાના જીવનને ધન્ય બનાવે. હરે કૃષ્ણ.